સુરતના પાંડેસરા વિસ્તારમાં દેવી દર્શન સોસાયટીમાં રહેતા એક પરિવાર વચ્ચે મિલકતના ભાગ પાડવાના મુદ્દે ઝઘડો થતા પતિની નજર સામે ગર્ભવતી પત્નીને તેના નંદોઈએ ચપ્પુના ઘા મારી પત્નીને પતાવી દીધી હતી. સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાં આવેલી દેવી દર્શન સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ નોકરી કરી પોતાના પરિવાર સાથે રહે છે. ધર્મેશભાઈની મિલકતમાં ધર્મેશભાઈની બહેન તથા બહેનનો પતિ અડધો ભાગ માંગવા માટે અવારનવાર ઝઘડો ચાલતો હતો. ગત રોજ આ ઝઘડાએ રૌદ્રરૂપ ધારણ કર્યું હતું. ગત રોજ ધર્મેશભાઈની બહેનનો પતિ કૃષ્ણા ધર્મેશના ઘરે પહોંચ્યો હતો અને મિલકતના મુદ્દે ઝઘડામાં ધર્મેશની બાઇક સળગાવી દીધી હતી અને બાઇક સળગાવી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ કરતાં બમરોલી દેવીનંદર સ્કૂલ પાસે કૃષ્ણ ઝડપાઈ ગયો હતો અને રોષે ભરાયેલા કૃષ્ણએ ધર્મેશ તથા ધર્મેશની ગર્ભવતી પત્ની અનિતા પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો, જેમાં અનિતાની 4 જેટલા ચપ્પુના ઘા મારતા અનિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કૃષ્ણ ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને અનિતાની પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કેમેરામેન મોશન શેખ સાથે પરિણ પઠાણ, ન્યૂઝ 24, સુરત.